કેમ છો મિત્રો મજામાં ને હું મુકેશ ડેરવાળિયા એજ્યુ સફર પરિવાર વતી આજના ત્રણ ઓક્ટોબર બે હજાર વીસના ગુજરાતી કરંટ અફેર વિથ જીકે સિરીઝના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું ઘણા બધા મિત્રો કરંટ અફેર માટે ન્યૂઝપેપર પણ વાંચતા હશે પરંતુ આ ન્યૂઝપેપરમાંથી સારૂપ બાબતો અલગ તારવવી ઘણી મુશ્કેલ હોય છે અને એજ્યુ સફરની ટીમ દ્વારા તમને આવી સાર રૂપ બાબતો જે પરીક્ષા લક્ષી છે પરીક્ષામાં પૂછાઈ શકે તેમ છે એવા ટોપિક આવરી લઈને તમારી સમક્ષ આ કરંટ અફેરનો નો વિડિયો મૂકવામાં આવે છે એટલે તમે આમ જોવા જાવ તો જેવી રીતે મિત્રો આપણે છાશ વલોવિયા બાદ માખણ અલગ તારવીએ એવી જ બાબતો અહીં તમારી સમક્ષ મૂકવામાં આવે છે અને આ વિડિયો નિહાળી લીધા બાદ એજ્યુ સફર ની જ એક પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન છે નામ પણ એજ્યુ સફર ડાઉનલોડ કરી લેજો અને આ વિડિયો સાથે સંબંધિત એક ક્વિઝ ત્યાં મૂકવામાં આવે છે એ ક્વિઝ રમશો તો ઓલ ગુજરાતમાં કયા રેન્ક ઉપર છો એનો પણ તમને ખ્યાલ આવશે અને સાથે સાથે આ વિડિયોમાંથી તમે કેટલું ગ્રહણ કરી શક્યા તમારું ધ્યાન કેટલું એકાગ્ર રહ્યું એનું તમે જાતે એક મૂલ્યાંકન કરી શકશો

આપણી અંતરિક્ષ એજન્સી ઈસરો એ એક મહત્વનું સોપાન સિદ્ધ કરવા જઈ રહી છે બે હાજર પચીસ માં અને તે મિશન નું નામ છે મિત્રો શુક્રયાન એની વાત આજે કરવાના છીએ અને તેની સાથે સાથે એફટીઆઈઆઈ ના નવા અધ્યક્ષ કોણ બને છે અભિનેતા સોનુ સુદને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સ્પેશિયલ હ્યુમેનિટેરિયન એક્શન એવોર્ડ આપવામાં આવ્યો છે તો આ અભિનેતાના કાર્યોને પણ આપણે બિરદાવવાના છીએ અને ખેલ મંત્રી કિરણ રિજ્જી જોઈએ ભારતીય ખેલ પ્રાધિકરણનો એક નવો લોગો લોન્ચ કર્યો છે તો એની પણ વાત કરીશું તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે અને હા કરંટ અફેર માટે એજ્યુ સફરની એક હિન્દી યુટ્યુબ ચેનલ પણ છે જેનું નામ છે મિત્રો જી કે ટ્વેન્ટી શું જી કે ટ્વેન્ટી ટ્વેન્ટી અને તેના ઉપર મિત્રો પ્રશ્ન અને ઉત્તર સ્વરૂપે કરંટ અફેરનો વિડીયો મૂકવામાં આવે છે તો આ યુટ્યુબ પણ તમે જોઈ શકો છો ખાસ કરીને ક્લાસ વન ટુની એક્ઝામિનેશનની તૈયારી કરનારા માટે આ ચેનલ બેસ્ટ છે હિન્દીમાં છે પણ મજા આવશે ચાલો આપણે સૌપ્રથમ ઈસરોના મિશન ઉપર જઈએ તો રાષ્ટ્રીય સમાચારમાં વર્ષ બે હજાર પચીસમાં ઈસરો શુક્ર મિશન અંતર્ગત શુક્રયાન સ્પેસમાં મોકલશે અહીં ઈમેજમાં જોઈ શકો છો કે ઈસરો દ્વારા એક મહત્વનું મિશન છે જેનું નામ રાખવામાં આવ્યું છે શુક્રયાન અને તે મોકલવાનું લક્ષ્ય નક્કી કરાયું છે વર્ષ 2025 30 સપ્ટેમ્બર 2020 ના રોજ ફ્રેન્ચ સ્પેસ એજન્સીની ઘોષણા મુજબ વર્ષ 2025 માં લોન્ચ થનાર ઈસરોના શુક્ર મિશનમાં પણ તે ભાગ લેશે અહીંથી એક પ્રશ્ન બને કે ભારત દેશ શુક્રયાન મોકલવાનો છે તો તેનો ભાગીદાર દેશ કયો છે તો એમાં આપણે યાદ રાખીશું ફ્રેન્ચ એ આપણી સાથે જોડાવાનું છે આ મિશનમાં અને મોમ એટલે કે માર્સ ઓર્બિટર મિશન જેને આપણે મંગલયાન પણ કહીએ છીએ આપણા ઈસરોના કેટલાક મહત્વના મિશન સક્સેસ છે એમાં મંગલયાન એટલે કે મોમ પૂરું નામ થાય છે માર્સ ઓર્બિટર મિશન અને એની સાથે ચંદ્રયાન વન અને ચંદ્રયાન ટુ પછી હવે ભારત શુક્ર ગ્રહના અભ્યાસ માટે શુક્રયાન લોન્ચ કરશે યુરોપિયન અવકાશ એજન્સી મિશન યુરોપિયન સ્પેસ એજન્સી મિશન વિનસ એક્સપ્રેસને અગાઉ વર્ષ બે હજાર અગિયારમાં શુક્ર ઉપરના વાતાવરણમાં ઓઝોનના સંકેતો મળ્યા હતા તો એવું નથી કે શુક્ર ગ્રહ ઉપર અન્ય દેશોએ મિશન ન મોકલ્યા હોય એમણે પણ મિશન મોકલેલા છે અને ત્યાં ઓઝોનના સંકેતો પણ મળેલા આગળ વાત કરીએ તો હવે સપ્ટેમ્બર 2020 માં આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્રીઓની ટીમે શુક્રના વાતાવરણમાં ફોસ્ફિન ગેસની હાજરી શોધી હતી કયો ગેસ ફોસ્ફિન નામના ગેસની હાજરી મળી આવી છે અને આથી હવે શુક્રના વાતાવરણ ગ્રહની સંરચના અને ગ્રહની ગતિનો અભ્યાસ કરવા માટે ભારત પણ શુક્રયાન મોકલશે શુક્ર ગ્રહ એ સૂર્યમંડળનો દ્વિતીય કેટલામાં નંબરનો દ્વિતીય ગ્રહ છે તો આઠે આઠ ગ્રહો કયા ક્રમમાં આવે જાણો છો કદાચ તમે આઠમું ધોરણ નવમું ધોરણ દસમું ધોરણ ભણ્યા હશો તો એમાં આ ગ્રહોને લગતા સૂર્યમંડળને લગતા એક એક પાઠ તો અચૂક ભણ્યા હશો

તે મિત્રો પ્રકાશ એનો વધઘટ થતો હોય છે જ્યારે ગ્રહો હોય છે તે સ્થિર પ્રકાશ આપતા હોય છે તો આકાશમાં અવલોકન કરવાથી આપણે પણ ઓળખી શકીએ કે કયો ગ્રહ છે અને કયો તારો છે શુક્ર અને પોતાનો કોઈ ઉપગ્રહ નથી યાદ રાખીએ જેવી રીતે પૃથ્વીને પોતાનો ઉપગ્રહ છે જેનું નામ છે ચંદ્ર એવી રીતે શુક્રને પોતાનો કોઈ ઉપગ્રહ નથી પરંતુ હા મંગળને પોતાના બે ઉપગ્રહ છે કયા છે ઓકે મિત્રો નીચે કમેન્ટ સેક્શનમાં લખજો શુક્ર પોતાની પશ્ચિમ જ્યારે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે એના પરિણામે જ તે સૂર્ય આપણને પૂર્વ દિશામાં ઉગતો દેખાય છે હવે કદાચ તમે કલ્પના કરો કે તમે શુક્ર ગ્રહ ઉપર રહેવા જાઓ છો ત્યાં એ પોતાનું જે ધરી ભ્રમણ છે તે કંઈક ઉલટું છે પૂર્વથી પશ્ચિમ ભરે છે કદાચ ત્યાંથી આપણે સૂર્યને જોવો હોય તો સૂર્ય કઈ દિશામાં ઉગશે આ મિત્રો એક આપણું લોજિક છે અને આના આધારે આપણને ખ્યાલ આવી જાય કે ત્યાં રાત દિવસ કઈ દિશામાં થતા હશે ત્યાં કંઈક ઉલટું છે શુક્ર પોતા પૃથ્વીને ભગીની ગ્રહ તરીકે ગણાય છે શુક્ર છે એ પૃથ્વીનો એક ભગીની ગ્રહ છે ભગીની એટલે બહેન અને ઈસરોની વાત કરીએ

ઈસરો વર્તમાન અધ્યક્ષ છે ડોક્ટર કે શિવાન અને ઈસરો એ ભારત સરકારની પ્રથમ અંતરિક્ષ સંસ્થા છે અને ભારત સરકારના અંતરિક્ષ વિભાગના નિયંત્રણ હેઠળ તે કાર્ય કરતી સંસ્થા ઈસરોનો સમાવેશ વિશ્વની સૌથી મોટી 6 સ્પેસ એજન્સીઓમાં થાય છે અને આ 6 મોટી સ્પેસ એજન્સી એમાં તમે જોઈ શકો છો કે નાસા અમેરિકા યુરોપિયન સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે યુરોપિય જે દેશો છે એનું રોસ એટલે રૂસ રશિયા દેશ ચાઇના સ્પેસ એડમિનિસ્ટ્રેશન સી એન એસ એ ચીન દેશની સ્પેસ એજન્સી ઈસરો આપણો ભારત દેશ અને જાક્સા જાપાન દેશની સ્પેસ એજન્સીનું નામ છે અને આગળ વાત કરીએ તો તેનો પ્રાથમિક હેતુ શું છે ઈસરોનો પ્રાથમિક હેતુ સ્પેસ ટેકનોલોજીને આગળ વધારવાનો અને તેના એપ્લિકેશન્સનો ઉપયોગ રાષ્ટ્રીય લાભ માટે કરવાનો છે અને જ્યારે આપણે આ શુક્ર માટે એક મિશન લોન્ચ કરવાના છીએ તો આપણા સૂર્યમંડળના ગ્રહોને ધ્યાનમાં રાખી અને પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો પૂછાય છે એની વાત કરીએ કે કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા શુક્રને ધ્યાનમાં રાખીને ખાલી જગ્યા શુક્ર અને મંગળની ભ્રમણ કક્ષાની વચ્ચે આવેલી છે કોણ આપણી પૃથ્વી આપણી ધરતી છે તે શુક્ર અને મંગળની ભ્રમણ કક્ષાની વચ્ચે આવેલી છે સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે

જે ગ્રહો છે એ પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવેલા છે આંતરિક ગ્રહો તે કયા કયા છે બુધ અને શુક્ર આંતરિક ગ્રહો છે અને ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીએ કરંટ અફેરમાં અને રાષ્ટ્રીય સમાચારમાં એક મહત્વની સંસ્થા એટલે એફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને તેના નવા અધ્યક્ષ તરીકે કોની વરણી થાય છે શેખર કપૂરની જુઓ તાજેતરમાં

એ ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળની એક સંસ્થા છે જેનું પૂરું નામ થાય છે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને એફટીઆઈઆઈ ની સ્થાપના ક્યારે થઈ હતી 1960 માં અને એફટીઆઈઆઈ નું મુખ્યાલય મહારાષ્ટ્રના પુણે મુકામે આવેલું છે અહીં ઈમેજમાં તમે તેનું પૂરું નામ પણ જોઈ શકો છો બેનર છે ભારતીય ફિલ્મ ઓર ટેલિવિઝન સંસ્થાન અને ક્યાં આવેલું છે મહારાષ્ટ્રના પુણે મુકામે અને ત્યાંના નવા અધ્યક્ષ બને છે શેખર કપૂર અને હવે મિત્રો વાત કરીએ આપણે આંતરરાષ્ટ્રીય સમાચારની અને આંતરરાષ્ટ્રીય સમાચારમાં એક ઉમદા કાર્યો માટે વખણાયેલા એવા સોનું સુદનો એક મે પ્રસંગ વાંચેલો એની પણ વાત કરી દઉં કે એક પિતા છે એમની બે દીકરીઓ છે અને તે મોટી હોવાથી તે હળ ખેંચે છે અને જમીનની ખેડ કરે છે આ પ્રમાણે ખેતી ચાલતી હોય છે એવામાં

આગળ વાત કરીએ મિત્રો તો તાજેતરમાં અભિનેતા સોનુ સુદને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સ્પેશિયલ હ્યુમેન હ્યુમેનિટેરિયન એક્શન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે કયો એવોર્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સ્પેશિયલ હ્યુમેનિટેરિયન એક્શન એવોર્ડ અને કોરોના મહામારીના સમય દરમિયાન સોનું સુદે સતત પરપ્રાંતિય મજૂરોને મદદ કરી હતી અને હજુ પણ તેઓનું આ સેવા કાર્ય તો ચાલુ જ છે અને તેઓએ ગરીબ બાળકો માટે શિષ્યવૃત્તિ કાર્યક્રમ પણ શરૂ કર્યો અને જેથી બાળકો પોતાના મનપસંદ વિષય સાથે અભ્યાસ પણ કરી શકે તો એ ઉપરાંત તેઓએ પ્રવાસી રોજગાર નામની એક એપ્લિકેશન પણ શરૂ કરી છે અને જેના દ્વારા પ્રવાસી મજદૂરોને નોકરી મળી શકે એ માટે તેમણે આ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો છે અને તેઓના આ સત્કાર્યોની નોંધ લઈને સંયુક્ત રાષ્ટ્ર સંઘે તેઓનું એક સન્માન કર્યું છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું પૂરું નામ પણ યાદ રાખીએ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતીમાં કહીએ તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અને UNDP ની સ્થાપના 1965 માં થઈ પરંતુ કઈ જગ્યાએ એનું હેડક્ આવેલું છે અમેરિકાના ન્યૂયોર્ક મુકામે UNDP નું હેડક્ આવેલું છે અને પરીક્ષામાં આ ટોપિકને ધ્યાન માં રાખી અને કેટલાક પ્રશ્નો પૂછાયેલા કે કયા સંગઠન દ્વારા માનવ વિકાસ અહેવાલ ઘડવામાં અને વિકસાવવામાં આવ્યો છે માનવ વિકાસ અહેવાલ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે UNDP દ્વારા હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માનવ વિકાસ સૂચકાંક કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે યુએનડીપી દ્વારા યુએનડીપી નું વડું મથક ક્યાં આવેલું છે ન્યુયોર્ક મુકામે આ ત્રણ પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા તો મિત્રો અને હવે વાત કરીએ છીએ ખેલ જગતની ખેલ જગતની અંદર આપણા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એક નવો લોગો તાજેતરમાં જ તે લોન્ચ કરવામાં આવ્યો છે આપણા ખેલ મંત્રી એવા કિરણ રિજિજુ દ્વારા તો વાત કરીએ આ મહત્વના ટોપિકની ખાસ અગત્યની વાત કે તાજેતરમાં ખેલ મંત્રી કિરણ રિજિજુએ ભારતીય ખેલ પ્રાધિકરણનો નવો લોગો લોન્ચ કર્યો છે ઈમેજમાં તમે જોઈ શકો છો એસ એ આઈ પૂરું નામ શું થાય છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગુજરાતીમાં કહીએ તો ભારતીય ખેલ પ્રાધિકરણ અને એ ભારતીય યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયનું મહત્વપૂર્ણ અંગ છે અને જે રમત ગમતનું રાષ્ટ્રીય સર્વોચ્ચ સંગઠન પણ છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને SAI ની સ્થાપના 1982 માં થઈ પરંતુ તેનું હેડક્ quarters ક્યાં આવેલું છે મિત્રો યાદ રાખે નવી દિલ્હી મુકામે આવેલું છે અને વર્તમાન સમયમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મહાનિદેશક કોણ બને છે संदीप પ્રધાન બન્યા છે અને SAI ના નવા લોગોમાં એક ફ્લાઈંગ ફિંગર છે અને જે પોતાની કારકિર્દીની છલાંગ લગાવવાની સ્વતંત્રતાને પણ દર્શાવે છે આપણે આ ઈમેજમાં જોઈએ કે મિત્રો આ રીતે કે છલાંગ લગાવવાની તૈયારી હોય અને એની અંદર આપણા ભારતના રાષ્ટ્ર ધ્વજના ત્રણ રંગો પણ છે તો આ તેનો ઓફિશિયલ લોગો અને આકૃતિમાં ભારતીય ત્રિરંગો અને અશોક ચક્રનો રંગ પણ આવેલો છે આ લોગો દેશમાં રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટતાનું નિર્માણ કરવા માટે રાષ્ટ્રીય ખેલ પ્રતિભાની ઓળખ માટે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની કાયા પલટ કરવાની દિશામાં સૂચન કરે છે તો આ મહત્વનો લોગો અને આપણે ભારત દેશને જ્યારે 2028 માં લક્ષ્ય નક્કી કર્યું છે કે ઓછામાં ઓછા ઓલિમ્પિક ની અંદર 10 ગોલ્ડ મેડલ મળવા જોઈએ તો એ માટે થઈને આ એક જે નવો લોગો જારી કરવામાં આવ્યો છે એ આપણા રમત ગમત ક્ષેત્રે કાયા પલટ લાવવા માટે એનું એક સૂચન કરે છે એક નિર્દેશ કરે છે આજે મિત્રો જ્યારે ત્રણ ઓક્ટોબર છે તો એના માટે થઈને એક અમે સ્પેશિયલ એક વ્યક્તિ વિશેષ દિન વિશેષનો વિડીયો દરરોજ આપીએ છીએ સાત વાગ્યે સવારે કરંટ અફેર અને આઠ વાગ્યે વ્યક્તિ વિશેષ તો આજે ત્રણ ઓક્ટોબરને લઈને બે સાહિત્યકારો હાઇલાઇટમાં છે એમાં એક સાહિત્યકાર એટલે મનસુખલાલ મગનલાલ ઝવેરી કે જેઓ કયા જિલ્લા સાથે સંબંધ ધરાવે છે એમનું સાહિત્ય સર્જન કેવું છે એની વાત કરીશું અને જેમણે પરિક્રમા નર્મદા મૈયાની અને સૌંદર્યની નદી નર્મદા જેવા પુસ્તકોનું સર્જન કર્યું છે જેમને નર્મદાની બે વાર પરિક્રમા કરી છે અને તેમને દિલ્હીનું સાહિત્ય પારિતોષિક પણ મળેલ છે તો આ સાહિત્યકાર કોણ એની પણ આજે ત્રણ ઓક્ટોબરના આ દિન વિશેષના વિડીયોમાં વાત કરવાના છીએ જોવાનું ન ભૂલતા કમેન્ટ સેક્શનની વાત કરીએ

એમને ઓક્ટોબર મહિનાના મહત્વના દિવસોની ચર્ચા કરી દીધી છે બીજી ઓક્ટોબર થી માંડી એકત્રીસ ઓક્ટોબર સુધીની તમામ વાત આવરી લીધી છે ઘણા બધા મિત્રોએ એમાં વસાવા બિપીનભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને તેમણે પાંચ ઓક્ટોબર વિશ્વ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે એની વાત કરી છે અને એ સિવાય ઘણું બધું અને પર્વત ડામોર તેઓએ પણ ઓક્ટોબર મહિનાના મહત્વના દિવસોની વાત કરી હિરલ ઠાકોર તેઓએ પણ આ વાતને દોહરાવી છે રાષ્ટ્રીય ટપાલ દિવસ દસ ઓક્ટોબર અને ભારતીય વાયુસેના દિવસ આઠ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે અને એ સિવાય નવનીત કુમાર પટેલ તેઓએ પણ આ વાત અહીં સરસ મજાની આલેખી ચિંતન ચંદ્ર રાવ તેઓએ પણ ઓક્ટોબર મહિનાના મહત્વના દિવસોની વાત કરી છે રેવતી ગાડડે તેઓએ ઓક્ટોબરમાં આવનારા મહત્વના દિવસોમાં છેલ્લે સુધી વાત લખી લખી છે 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 તમામ ખૂબ સરસ કમેન્ટ અને મુખ્ય હેતુ તો એ કે તમે આ કમેન્ટ વાંચો અને વાંચ્યા બાદ મિત્રો તમારા જ્ઞાનમાં વધારો થશે અને રોજ એક ટોપિક પણ કવર થઈ જશે તો મિત્રો આ કમેન્ટ વાંચવાનું ન ભૂલતા અને આજનો કરંટ અફેરનો પ્રશ્ન છે હવે તમારી સ્ક્રીન ઉપર ગ્રહો વિશે માહિતી આપો મિત્રો અગાઉ મેં તમને એક વખત આ પૂછ્યો છે અને તમે જવાબ પણ આપેલો છે આજે હું થોડીક વિસ્તૃત માહિતીની અપેક્ષા રાખું છું કારણ કે સૂર્યમંડળના ગ્રહો તો આ ગ્રહોનું તાપમાન કેટલું છે આ ગ્રહો ઉપર કયા કયા વાયુઓ આવેલા છે આ ગ્રહોનું બંધારણ કયા કયા ખનીજ તત્વોનું બનેલું છે ગ્રહો અને તેના ઉપગ્રહોની શોધ કયા ખગોળ કરી છે આ બધા મહત્વના પ્રશ્નો થઈ પડે અને તેની સાથે પહેલા ધૂમકેતુ પૂંછડિયા તારાને પણ તમે વણી અને અહીં વાત કરશો આવતીકાલે મળીશું ત્યારે સૂર્યમંડળ વિશે જોઈ લઈશું આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ